વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો આજે આપણે 10th ઇંગ્લિશમાં અ વિઝિટ ટુ પબ્લિક લાઇબ્રેરી જાહેર પુસ્તકાલયની માની મુલાકાત એ વિશે આપણે એસે લખીશું નિબંધ લખીશું આજની તારીખની પત્રિકામાં આપણે નાખીશું અને નિબંધનું નામ લખી અને આપણે આ નિબંધ છે એ લખીશું આ નિબંધ છે એ આપણે પલકડ લાઇબ્રેરી જે છે સપ્ટેમ્બર 1 નો રીડ 2 છે એના ઉપરથી આપણે પૂછે છે તમારે લેસન નંબર 1 છે ટેક્સ્ટબુક મારી ચાલી ગયો છે એટલે એના એસે છે આ એ આપણે થોડાક રિવાઇઝ કરી જેથી તમને પણ સાથે સાથે રાઇટિંગ પણ થોડું છે એ થતું જાય આપણે પહેલા પૂછવા જઈ લેશું આ એના દરેકના મીનિંગ છે એ બધા મેં અહીંયા લખ્યા છે અહીંયા મેં નીચે અન્ડરલાઈન કરી છે સ્પેલિંગમાં અમુક સમાણા એમાં નથી એ આયા લખ્યા છે અને થોડાક હજુ સમાણા નથી એ બધાના મેં અંદર છે એ ગુજરાતી જવાબ લખી આપ્યા છે વિદ્યાર્થી યસ્ટરડે ગઈકાલે ઇવનિંગ સાંજે ગઈકાલ સાંજે આઈ મે વિઝિટે મુલાકાત લીધી બાર્ટન લાઇબ્રેરી બાર્ટન લાઇબ્રેરી કે એક લાઇબ્રેરીનું નામ છે ઇન માય ટાઉન મારા શહેર ગઈકાલ સાંજે મારા શહેરની બાર્ટન લાઇબ્રેરીમાં મેં વિઝિટ કરી મેં મુલાકાત લીધી તો જોકે ઇટ ઇઝ લોકેટેડ કે આવેલી છે લોકેટેડ એટલે આવેલો તે આવેલી છે ઇન ધ મેઇન માર્કેટ એરિયા બજાર વિસ્તાર મુખ્ય બજાર વિસ્તારમાં મેઇન એટલે મુખ્ય તે મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી હોવા છતાં ઇટ વોઝ પીસફુલ ઇનસાઇડ અંદર ખૂબ ઇનસાઇડ એટલે અંદર અને પીસફુલ એટલે શાંતિ તે અંદર ખૂબ શાંતિ પાડે છે અથવા લાઇબ્રેરીની અંદર ખૂબ શાંતિ છે તો જો કે ઇટ ઇઝ લોકેટેડ તે આવેલી છે ઇન ધ મેઇન માર્કેટ એરિયા મુખ્ય બજાર વિસ્તારમાં છતાં પણ ઇટ વોઝ પીસફુલ ઇનસાઇડ તેમાં અંદર ખૂબ જ શાંતિ છે ત્યાં હતા રોઝ હારમાળા ઓફ ટેબલ્સ ટેબલ એન્ડ ચેર્સ અને ખુરશીઓ ત્યાં ટેબલ અને ચેર્સની હારમાળાઓ હતી ખુરશી અને ટેબલ ગોઠવેલા હતા લાઇનમાં મૂકેલા હતા હારબંધ મૂકેલા હતા ધેરવે ત્યાં હતા ડિફરન્ટ અલગ અલગ સેક્શન વિભાગો ફોર માટે નોવેલ્સ નવલકથાઓ સાયન્સ વિજ્ઞાનના હિસ્ટ્રી ઇતિહાસના નોલેજ જ્ઞાનના ચિલ્ડ્રન બુક્સ અને બાળકોની બુક એટસેટ્રા વગેરે વગેરે ત્યાં લાઇબ્રેરીની અંદર જુદા જુદા વિભાગો હતા સેના વિભાગો હતા તો કે નવલકથાના વિજ્ઞાનના ઇતિહાસના જ્ઞાનના અને બાળકોના બુકનો આખા વિભાગો હતા નવલકથાનો એક વિભાગ એક વિજ્ઞાનનો એક ઇતિહાસનો એક જનરલ નોલેજનો જ્ઞાનનો અને વિદ્યાર્થીની પણ નાની નાની ટચકડી વાર્તાઓની બુક હતી ઓલ ધ બુક બધી જ ચોપડીઓ વે હતી નીટલી સુંદર રીતે સુઘડ રીતે એરેન્જ ગોઠવે ઇન કપોર્સ કબાટમાં એન્ડ અને ઓન સ્વેલ્સ અને અભેરાયો બધી જ બુક્સ છે એ સુંદર રીતે કવાટમાં અને અભેરાય ઉપર એરેન્જ્ડ એટલે કે ગોઠવેલી બધી ચોપડીઓ સુંદર રીતે અભેરાય અને કવાટમાં ગોઠવેલી હતી ધેન વે ત્યાં હતા ન્યૂઝપેપર છાપાઓ મેગેઝિન સામયિક સ્ટેન્ડ એના સ્ટેન્ડ આપણે જેમ આપણી શાળામાં મૂકીએ છીએ છાપાનું સ્ટેન્ડ એવા સ્ટેન્ડ ઇન એ કોર્નર એક ખૂણા એક ખૂણામાં છાપાઓ અને સામયિકોના સ્ટેન્ડ હતા એના ઘોડા હતા વેર વેર ન્યૂઝપેપર મેગેઝિન સ્ટેન્ડ ઇન એ કોર્નર એક ખૂણામાં છાપાઓ અને મેગેઝિનના સ્ટેન્ડ હતા એટલે કે એના ઊભા ઘોડા હતા એમાં મેગેઝિન અને છાપાઈની મેળે રહી જાય અને સ્પ્રિંગ વાળી લાઇનિંગ હોય અને વચ્ચે છાપું મૂકી દે એવા સ્ટેન્ડ હતા ઇન એ કોર્નર એક ખૂણા સમ ન્યૂઝપેપર્સ એન્ડ મેગેઝિન સમ કેટલાક ન્યૂઝપેપર છાપાઓ એન્ડ અને મેગેઝિન સામયિકો વેર હતા ટોર ફાટેલા તૂટેલા કેટલાક છાપાઓ અને મેગેઝિન્સ
છે સામયિક છે એ ફાટેલા હોય તો લાઇબ્રેરી એટલે કે ગ્રંથાલય આપણે પણ આપણી લાઇબ્રેરીમાં લાઇબ્રેરિયન હોય એ પુસ્તક ઇસ્યુ કરે બરાબર છોકરીઓ આપે પાછા લે નોંધ કરે બરાબર તો લાઇબ્રેરિયન બહુ જ હેલ્પિંગ ગ્રંથાલય મદદ કરી રહ્યા હતા પીપલ લોકોને ટુ સિલેક્ટ પસંદ કરવામાં ઓર ફાઇન્ડ અને શોધવામાં બુક્સ ચોપડીઓ લાઇબ્રેરિયન છે એ ચોપડીઓ શોધવામાં લોકોને મદદ કરી રહ્યા હતા લાઇબ્રેરિયન છે એ લોકોને ચોપડીઓ બુક્સ બધી ગોતવામાં ક્યાં પડી છે કયા પાઠમાં છે એ અને સિલેક્ટ અને કેવી ચોપડીઓ વાંચવી એના માટે મદદ કરી રહ્યા હતા હી ઓલસો ગેવ હિઝ સજેશન કે તેના સૂચનો પણ આપતા હતા કે આ અખબારો આ રાજવા સારી છે આમાં મજા આવશે એવા એના સૂચનો છે એ આપતા હતા હી ઓલસો ગેવ હિઝ સજેશન તે તેમના સૂચનો પણ આપતા હતા ધ લાઇબ્રેરી હેડ ટુ કોમ્પ્યુટર લાઇબ્રેરીમાં બે કોમ્પ્યુટર હતા વિથ ઇન્ટરનેટ કનેક્શન કે જેમાં ઇન્ટરનેટ જોડાણ આપ્યું જો આ એ લખ્યું છે ગુજરાતી જોડાણ ઇન્ટરનેટ કનેક્શન છે એ આપેલા હતા લાઇબ્રેરીમાં બે કોમ્પ્યુટર હતા અને બંને કોમ્પ્યુટરને ઇન્ટરનેટ જોડાણ આપ્યું હતું એન અને હતું ઝેરોક્સ મશીન એક ઝેરોક્સ મશીન હતું લાઇબ્રેરીમાં બે કોમ્પ્યુટર હતા અને બંને કોમ્પ્યુટરને ઇન્ટરનેટ કનેક્શન આપેલું હતું એટલે કે ઇન્ટરનેટ જોડાણ આપેલું હતું લાઇબ્રેરીમાં એક ઝેરોક્સ મશીન પણ હતું આ એન્જોય મે માણ્યું રીડિંગ વાંચવા એ બુક બુક ઓન ગુજરાતી પોએટ્રી ગુજરાતી કાવ્ય ગ્રંથ ઉપર કાવ્ય સંગ્રહ વાંચવાની મે મજા લીધી મે ગુજરાતી કાવ્યો વાંચવાની મજા લીધી આય હું વેન ગયો હોમ ઘરે હું ઘરે ગયો ફીલિંગ અનુભવી હેપી ખુશ હું ખુશ થતો એન્ડ રિલેક્સ અને ફ્રેશ થતો એકદમ આરામથી ઘરે ગયો હું ખૂબ જ ખુશ થતો આરામથી ઘરે ગયો વિદ્યાર્થી મિત્રો આશા રાખું કે આ લાઇબ્રેરી છે વિઝિટ ટુ એ લાઇબ્રેરી એનું ભાષાંતર છે એ તમને સમજાઈ ગયું હશે જો કોઈ ક્વેરી હોય તો તમે મને એમએસ ટીમમાં છે અને જાણ કરશો આવજો બેટા